તો બીજી તરફ પોરબંદરના રિલાયન્સ સ્માર્ટ બજાર અને ક્રોમા સેન્ટર પણ તંત્ર દ્વારા સીલ કરી દેવાયા છે, જેના પગલે શહેરમાં ભારે ચકચાર મચી છે. રાજકોટમાં ગેમ ઝોનના બાદ પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર સફાળું જાગ્યું હતું. શહેરમાં આવેલા શોપિંગ મોલ, સિનેમાગૃહ, કોચિંગ સેન્ટરો અને રિસોર્ટ અનેક સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અગાઉ એક હોસ્પિટલ અને 5 ટ્યુશન ક્લાસીસ સીલ કર્યા બાદ આજે રિલાયન્સ સ્માર્ટ બજાર અને ક્રોમા સેન્ટર સીલ કરાયા છે. આજરોજ જે પોરબંદર નગરપાલિકા ફાયર વિભાગ ને વહીવટીતંત્રની જે પીયુ પરમિશન કે ફાયર એનઓસી બાબતે ચકાસણીની સમિતિની રચના કરવામાં આવેલી છે, તે સમિતિ દ્વારા મોલોની ચકાસણી હાથ ધરવામાં આવેલી છે પોરબંદર શહેરની અંદર. તેમાં રિલાયન્સ મોલ કે જેમાં પીયુ પરમિશન નહોતી એને સીલ કરવામાં આવેલ છે, તેમજ ટાટા ક્રોમા મોલને સીલ કરવામાં આવેલ છે અને હવે આગળની કાર્યવાહી પણ જેમ જેમ સૂચનાઓ મળે તે રીતે હાથ ધરવાની છે. પીયુ પરમિશન જે છે તે જીડીસીએના નિયમ મુજબ જે ઓથોરિટી સક્ષમ ઓથોરિટી દ્વારા મેળવવાની હોય તે સક્ષમ ઓથોરિટીથી બીયુ પરમિશનો મોલ પાસેથી મળેલ નથી, જેના કારણે આ જે બીયુ પરમિશન છે એ વેલિડ ગણી શકાય નહીં, જેથી વેલિડ બીયુ પરમિશન ન હોવાથી આ બધા મોલો ઉપર એક્શન લઈ અને સીલ મારવાની કામગીરી કરવામાં આવે છે. મોલે રજૂ કરવામાં આવેલ જે પરમિશનો છે તે ટાઉન પ્લાનિંગ ચેરમેનની સાઇનથી રજૂ કરવામાં આવેલ છે, જે સક્ષમ ઓથોરિટી ગણાય નહીં, જેથી સીલ મારવાની કામગીરી હાથ ધરી અને બે મોલને સીલ કરવામાં આવેલ છે. જોકે સ્માર્ટ બજારના સંચાલકોએ એવું જણાવ્યું હતું કે તેમની પાસે તમામ પ્રકારની પરવાનગી છે, ફાયર એનઓસી છે, છતાં પણ તેનો મોલ સીલ કરાયો છે. કારણ એવું જણાવ્યું હતું કે તેમની બિલ્ડિંગ યુઝ પરમિશનમાં ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનની સહી છે, જે કાયદેસર નથી, તેમાં અધિકારીની સહી જરૂરી છે. તો અમારે કાલે નોટિસ આવી હતી કે ભાઈ તમે તમારો જવાબ આપો. નોટિસનો હજી ટાઈમ કાલે પૂરો થાય છે, જો આ ડેટ છે, અમે બધો જવાબી તૈયાર કર્યો છે, અમારે પાસે બધી કાયદેસર પરમિશન છે. આ નોટિસનો જવાબ હજી તો આજ કાલે સુધી દેવા જવા નથી, પેલા એ લોકો આવી ને કીધું અમારે ભાઈ સીલ કરવું પડે, અમારે ઉપર તો સીલ ના થાય, તમે એને પૂરો પૂરો સહકાર આપ્યો કે વાંધો નહીં, તમે કરી દો બંધ, પછી તમારે જે સરકારી નવી ગાઈડલાઈન આવી પ્રમાણે કરવું, અમારી પાસે બધી પરમિશન છે. નગરપાલિકા આ બધી જે એની પ્રોસેસ કરેલી છે ફૂડ ઝોન ની બધી, અને આ એનઓસી ફાયર ની સીલ કરવાનું કારણ શું જણાવ્યું લોકો? સીલ કરવાનું કારણ કે અત્યારે પોરબંદર આખા ગુજરાત ત્યાં બંધ કરીએ આવી દુર્ઘટના બનેલી છે, અને તમારી પાસે ટાઉન પ્લાનિંગ કમિટી ના ચેરમેન નું છે તો અમે બંધ કરીએ. પરમિશન માન્ય કે અમે નથી, તો અમે કીધું પોરબંદર માં 80% બિલ્ડિંગ એવી રીતના જ છે, તો તમારે પેલા એ લોકોએ પરમિશન નું આપવી જોઈએ ને. તો હવે આઈપી અમને તો કઈ ખબર નહીં કે તમે પછી આવી રીતે બંધ કરો, તો અમે કર્યા છીએ. અત્યારે અમારે મોલ ની અંદર હવા માણસો કામ કરે છે, એ બધાને ધંધા રોજગાર અને બધાને અત્યારે જે નાના નાના માણસો હોય જે 10-15 હજારમાં સર્વિસ કરે, એ બધાને અત્યારે બિચારા અત્યારે બેરોજગાર બની જાય. એક બાજુ રોજગાર દેવાની આપણે વાત, રોજગાર આપી શકતા નથી, પ્રાઇવેટ માણસ આપે તો આવી રીતે બંધ ન કરી શકાય. પણ સરકારને રિક્વેસ્ટ કરવું છે કે થોડો કઈ ભાઈ તમને યોગ્ય લાગે તો કાર્યવાહી ઓલું કરી, અમારી રજૂઆત સાંભળી અને જેમ બને વહેલો ચાલુ કરાવી અને બધા માણસોની રોજગાર રોટી ચાલુ રહીએ એવી રીતના કરવા વિનંતી છે. એ સિવાય પણ વિવિધ બહુમાળી ઇમારતો સીલ કરવાની કામગીરી ચાલુ જ રહેશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે, જેના પગલે ટીપી કમિટીએ જ મંજૂરી આપી છે તેવા બહુમાળી ઇમારતોના માલિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. નિપુલ પોપટ સાથે શુક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.